राज्य सरकार द्वारा पान मसालाना धंधार्थीओने छूट आपी देवामां आवी छे, परंतु ભાણવડમાં 5 દિવસથી લોકોને તમાકુ બીડી મળી નથી, જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પાન મસાલાની એજન્સીના ધંધાર્થીઓએ પોતાની દુકાનો ખોલી નથી। લોકડાઉન 4 માં રાજ્ય સરકારે પાન મસાલાના ધંધાર્થીઓને છૂટ આપી છે, જેને કારણે પાન ફાકેના વ્યસનીઓમાં ખુશી જોવા મળી હતી, પરંતુ ભાણવડમાં છેલ્લા 5 દિવસથી પાન મસાલાના એજન્સીના સંચાલકો દ્વારા દુકાનો ખોલવામાં આવી નથી। एजेंसी खुलता ज लोकोना टोळा एकत्रित थई जाय छे अने सोशियल डिस्टन्स जळवातु नथी। लोको टोळा वडे छे छतां पोलीस द्वारा कोई कार्यवाही थती नथी। पान मसालाना एजेंसीना संचालको नियमोनुं पालन करता ना होय तेमनी पासे कार्यवाहीनी मांग करवामां आवी छे। ભાણવડ તાલુકામાં 17 તારીખથી લોકડાઉન ઉઠ્યા પછીથી જે બીડી તમાકુના વ્યસનની મુક્તિ આપવામાં આવી છે, મુક્તિ આપ્યા પછી જે ગામડાઓ પૂરેપૂરું લોકપાલનું પાલન કર્યું, પણ આની સાથે આજે તમામ વસ્તુની છૂટી આપ્યા પછી હજી જે એજન્સીઓ છે એ એજન્સીઓ પૂરો માલ કાઢતા નથી, દુકાનો બંધ રાખે છે, જેના કારણથી ગામડાઓ અને પ્રજાઓ હેરાન પરેશાન થાય છે। જેને તમાકુ કે બીડીની જરૂર છે એ જરૂરિયાત વિના તો હાલ એવું નથી। અગાઉના સમયમાં ઘણું બધું સરકાર સુધી રજૂઆતું પૂગ્યું કે આ ઘણો બધો કાળો બજાર થયો એ પ્રજાએ સહન કર્યો, પણ હવે ખુલ્લું થયા પછી આ દુકાનદારો સુકામી ખોલતા નથી અને મનમાની કરે છે, જેનો અર્થ એવો છે કે આ લોકો એવું ગણીને બેઠા છે કે હજી 31 તારીખ પછી લોકડાઉનનો એક તબક્કો આવે તો હજી પણ વધુમાં કાળા બજાર થાય, આવી આની ઈચ્છા ધરાવે છે। તો જેથી કરીને તંત્રને અને કલેક્ટરને સાબદું થઈ અને ટોટલી દુકાનદારોને ખોલાવી અને ગામડામાં રિસેલ માલ મોકલી દેવો જોઈએ, જેથી કરીને નાના નાના ગરીબ વર્ગને ખોટી પરેશાન ન ભોગવવી પડે અને ખોટો કાળા બજારનો ભોગ ન બનવું પડે। સરકારે પાન મસાલાની છૂટ તો આપી દીધી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પાન મસાલાની દુકાનો ખુલી નથી, કારણ કે આ ધંધાર્થીઓને સોપારી તમાકુ કે બીડીનો જથ્થો એજન્સીના સંચાલકો દ્વારા આપવામાં આવ્યો નથી। જો આ છૂટ આપી દેવામાં આવે તો શહેરી વિસ્તારોમાં પાન મસાલાની એજન્સી ખાતે ઘસારો ન થાય। નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ।